હલો વિદ્યાર્થી મિત્રો આજના ધોરણ પાંચ વિષય ગણિતના પિરિયડમાં આપણે આગળના પિરિયડમાં આપેલા હોમવર્કના જવાબોની ચકાસણી કરીશું એના માટે ગણિત સ્વાપોથી ચેપ્ટર નંબર એક પેજ નંબર ઓગણીસ પ્રશ્ન નંબર ત્રણ પચીસ મહિલાઓ ભેગી થઈને આમ્ર બ્રેન્કની શરૂઆત કરી છે પ્રત્યેક મહિલા દર મહિને રૂપિયા એકસો પચીસ બચત કરી બેંકમાં જમા કરાવે છે તો આ બેંકમાં દર મહિને કુલ કેટલા રૂપિયા જમા થશે એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થશે ટોટલ મહિલાઓ છે પચીસ પ્રત્યેક મહિલા એટલે કે દરેક મહિલા એકસો પચીસ રૂપિયાની બચત કરે છે તો એમાંથી આપણે મહિનાની રકમ અને વર્ષની રકમ શોધવાની છે તો સૌ પ્રથમ આપણે એક મહિલાની એક મહિનાની બચત પરથી આપણે પચીસ મહિલાની પહેલાં તો બચત શોધી લઈએ તો કે એક મહિલાની એક મહિનાની બચત બરાબર રૂપિયા એકસો પચીસ તો પચીસ મહિલાની એક મહિનાની બચત કેટલી થાય તો કે એકસો પચીસ ગુણ્યા પચીસ બરાબર ગુણાકાર કરતાં જવાબ મળે છે રૂપિયા ત્રણ હજાર એકસો ને હવે મહિનાની બચત શોધીએ એક મહિનાની કુલ બચત બરાબર ત્રણ હજાર એકસો ને પચીસ તો બાર મહિનાની એટલે કે એક વર્ષની બાર મહિનાની કુલ બચત બરાબર ત્રણ હજાર એકસો પચીસ ગુણ્યા બાર બરાબર જવાબ મળે છે સાડત્રીસ પાંચસો તેથી બેંકમાં દર મહિને રૂપિયા ત્રણ હજાર એકસો પચીસ અને વર્ષમાં સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા જમા થશે એનો એક પ્રશ્ન છે બીજો અ કરીને આ બેંકમાંથી રેખાબેને એક લારી ખરીદવા માટે પિસ્તાલીસોની લોન લીધી તેમણે એક વર્ષ સુધી દર મહિને રૂપિયા ચારસો બેંકને પાછા ચૂકવ્યા તો તેમણે કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું હશે એમને લોન પિસ્તાલીસોની લીધી હતી દર મહિને કેટલા રૂપિયા ચૂકવતા હતા ચારસો રૂપિયા એવા એમણે એક વર્ષ સુધી એટલે કે બાર મહિના સુધી ચૂકવ્યા એટલે આપણે પેલા રકમ શોધીએ એક મહિનામાં ચૂકવેલ રકમ બરાબર ચારસો તો બાર મહિનામાં ચૂકવેલ રકમ બરાબર ચારસો ગુણ્યા બાર બરાબર એમને લોન તો પિસ્તાલીસોને જ લીધી હતી ચૂકવ્યા એમને અડતાલીસો એટલે પિસ્તાલીસો થી ઉપરના જેટલા રકમ ચૂકવી છે એ બધું શું કહેવાય એનું વ્યાજ કહેવાય આપણે બંનેના ડિફરન્સ શોધવા માટે બાદ બાકી કરીએ અડતાલીસો માઇનસ પિસ્તાલીસો બરાબર જવાબ આવે ત્રણસો રૂપિયા વ્યાજ એટલે કે રેખાબેને કુલ રૂપિયા ત્રણસો વ્યાજ ચૂકવ્યું બીજો પ્રશ્ન બ આ બેંકમાંથી કલમી આંબાના નવા રૂપિયા એકવીસ હજાર પાંચસોની ની લોન લીધી હવે એમને કેટલી લોન લીધી છે એકવીસ હજાર ને પાંચસો ની તેમણે એક વર્ષમાં કુલ બેંકમાં કેટલા પાછા ચૂકવ્યા ત્રેવીસ હજાર ને ચારસો તો તેમણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે એમને જેટલા બેંકને પાછા ભર્યા છે એક વર્ષના એના પરથી આપણે એક મહિનામાં ચૂકવેલ રકમ શોધી નાખવાની છે એટલે કે બાર મહિનાની આપી છે અને કેટલા મહિનાની શોધવાની છે એક મહિનાની તો બાર મહિનામાં ચૂકવેલ રકમ બરાબર રૂપિયા ત્રેવીસ હજાર ચારસો એક મહિનામાં ચૂકવેલ રકમ બરાબર ત્રેવીસ હજાર ચારસો ભાગ્યા બાર અહીંયા તમે ભાગાકાર જોઈ શકો છો તો જવાબ આવે છે રૂપિયા ઓગણીસો ને પચાસ તેથી લીનાબેને દર મહિને રૂપિયા કેટલા ચૂકવ્યા હશે ઓગણીસો ને પચાસ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા કોષ્ટકમાં કુલ ખર્ચ શોધો જુદી જુદી વસ્તુ છ આપેલી છે પેલું છે મિક્સર જેના પ્રતિ વસ્તુના ભાવ પંદરસો છે વસ્તુ કેટલી લીધી છે બે એટલે પંદરસો ગુણ્યા બે કરી નાખશો એટલે ખર્ચ મળશે ત્રણ હજાર બીજી વસ્તુ છે થર્મોકોલ જેના પ્રતિ વસ્તુના ભાવ છે બે હજાર જેવી પચીસ વસ્તુ ખરીદેલી છે એટલે ગુણ્યા પચીસ કરીશું તો જવાબ મળશે પચાસ હજાર મોટા તપેલા આઠસોનું એક છે અને ટોટલ કેટલા લીધા છે છ તો આઠસો ગુણ્યા છ બરાબર અડતાલીસો ટ્રે અને છરી ત્રણસો રૂપિયાની એક છે અને વીસ વસ્તુ ખરીદી છે એટલે એના થાય છ હજાર ડોલ પંચોતેર ની એક છે ખરીદી માટે એના સાતસો પચાસ કેન એક ના ચાલીસ છે પચાસ કેન ખરીદ્યા એટલે એના થાય બે હજાર બધાનો કુલ ખર્ચ શોધવા સરવાળો કરીશું તો સરવાળો કરતાં જવાબ મળે છે છાસઠ હજાર સાતસો પચાસ દાખલા નંબર પાંચ કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે કેરીના રસનું વજન કેરીના વજનના એક ત્રત્યાંશ ભાગ જેટલું હોય છે મહિનામાં ચોવીસો કિગ્રા કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો મેંગો પલ્પ એટલે કે કેરીનો રસ તૈયાર થાય એટલે કે કુલ કેરીનું વજન હોય એમાંથી ત્રીજા ભાગ જેટલો રસ નીકળે

તો કેરી ના રસનું વજન થઈ જાય આઠસો કિગ્ર એટલે કે આપણી પાસે જો ચોવીસો કિગ્ર કેરી હોય તો એમાંથી રસ કાઢો તો કેટલા કિગ્રા રસ નીકળે આઠસો કિગ્રા તેથી આઠસો કિગ્રા કેરીનો રસ તૈયાર થાય હવે આપણને અંદર બીજો એક પ્રશ્ન પૂછ્યો છે કે પિસ્તાલીસો કિગ્રા કેરી છે અહીંયા ચોવીસો હતી એમ હવે કેટલી છે પિસ્તાલીસો એનો ત્રીજો ભાગ એટલે કે કેરીનું કુલ વજન બરાબર પિસ્તાલીસો કિગ્રા કેરીના રસનું વજન કેરીના વજનના એક ત્રત્યાંશ ભાગ જેટલું છે કેરીના રસનું વજન બરાબર પિસ્તાલીસો ગુણ્યા એકના છેદમાં ત્રણ અથવા તો ત્રીજો ભાગ છે એટલે ભાગ્યા ત્રણ તો જવાબ મળે છે પંદરસો કિગ્રા એટલે પિસ્તાલીસો કિગ્રા કેરીમાંથી પંદરસો કિગ્રા કેરીનો રસ તૈયાર થાય અહીંયા ચેપ્ટર એક પૂર્ણ થઈ ગયેલ છે આજના હોમવર્કમાં તમારે શાળા મિત્ર એપ ચેપ્ટર એ ચેપ્ટર બે પાર્ટ એકનો વિડીયોની લિંક મોકલાવેલી છે એના પરથી એ વિડીયો ખોલીને જોવાનો રહેશે